સમાચારમાં આગળ વધીએ તો ટેકાના ભાવે મગફળીની નોંધણીની પ્રક્રિયા તો શરૂ થઈ પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરે હડતાલનું હથિયાર ઉગામતા નોંધણીની કામગીરી પ્રભાવિત થઈ છે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો તો ગ્રામ પંચાયતોના કામો પણ અટવાઈ ગયા છે ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ કોમ્પ્યુટર ઓપરેટરને હડતાલનું હથિયાર ઉગામવું પડ્યું શું છે વીસી કર્મચારીઓની સમસ્યા આવો સાંભળીએ બનાસકાંઠાના કોમ્પ્યુટર ઓપરેટરની વ્યથા ની ગ્રામ પંચાયતોમાં નો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા વીસી ના કર્મચારીઓ અત્યારે આપણી સાથે જોડાયા છે રાજ્યભરમાં તેઓ અત્યારે હડતાલ પર છે અને ખાસ કરીને જયારે ટેકાના ભાવે મગફળી ખરીદવા ની જે વાત છે ઓનલાઈન નોંધણી માટેની વાતમાં તેઓ ખૂબ અગત્યનો રોલ ભજવતા હોય છે શું કારણે તેઓ હડતાલ પર છે તેમની સાથે વાત કરશું શું કારણ માનો છો આજે હડતાલ પર છો ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે આજે અમારું મગફળીનું રજીસ્ટ્રેશન સરકાર શ્રી આપ્યું છે તે રજીસ્ટ્રેશન તો અમે કરવા માટે તૈયાર પણ અગાઉનો અમને મહેનત્રો ચૂક્યું નથી આજ રોજ ખેડૂતો આટલી બધી હાલાકી ભોગવી રહ્યા છે આજ વારંવાર સરકાર શરીની અમે રજૂઆત કરવા છતાં અમારો આ દિવસ સુધી સરકારે કોઈ અવડવા તૈયાર નથી જ્યારે ત્યારે સરકારને અમે રજૂઆત કરો છો કે તમારો કોમ જ્યારે ખૂબ બધું ભારણ મારા ઉપર મૂકે છે ગ્રામ્ય લેવલે અમે વીસી ખેડૂત લક્ષી ઘણી બધી યોજના સરકારના મોદી સાહેબનો સપના સહકાર કરવા માટે અમે ખેડૂત લક્ષી યોજના ખેડૂત સુધી પહોંચાડતા હોય કે છેવાડાના માનવી સુધી પહોંચાડતા હોય તો પણ સરકાર અમાને કોઈ લાભ તો આલે તો સરકાર જે વીસીના કર્મચારીઓ છે તેમને લાભ નથી આપતી આપ જણાવો કયા પ્રકારની મુશ્કેલી છે કેમ હડતાલ કરવી પડી અમે લગભગ સાહેબ બે હજાર છ થી આ જોડાયેલા છીએ પંચાયતમાં હજી મારે અમારે નજીવા તો ગુજરાન ચાલી શકતો નથી એના માટે ખૂબ તકલીફ પડે છે એના માટે સરકાર માગણી છે પગાર 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 આપે અત્યારે નથી તો વિના ગામની સેવા કરી રહ્યા છે ગામ લોકો જે આપે છે તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે આપ જણાવો કયા પ્રકારની મુશ્કેલી શા માટે હડતાલ કરવી પડી અમારે અત્યારે કોરોના મહામારી ખૂબ જ ચાલી રહી છે એ વચ્ચે દરેક ગામ લોકોનું અમે કામ કરવા તત્પર રહ્યા અને ખૂબ મદદ કરી ગામ લોકોને નાનામાં નાના ખેડૂત છેવાડાના ખેડૂત સુધી અમે પહોંચી અને એમનું અમે કામ કર્યું છતાં પણ સરકાર આ મૂંઘી બેરી સરકાર અમારું કંઈ સાંભળતી નથી એટલા માટે અમે સરકારને એવી રજૂઆત તમારા માધ્યમ દ્વારા કહેવા કરીએ છીએ કે અમને કોરોના કવચ કંઈક અમને આપે જેથી અમારો રક્ષા થાય તો સરકાર પાસે વીસીના કર્મચારીઓ કોરોના કવચ માંગી રહ્યા છે ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે હડતાલ થઈ કયા પ્રકારની મુશ્કેલી કર્મચારીઓની છે આ તેર વર્ષ થઈ ગયા વિષીને કોઈ પણ જાતનો પગાર આપવામાં આવતો નથી માત્ર ને માત્ર નજીવા કમિશનથી વિષીઓ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે એમને ઘરે બધો પરિવાર સાચવવો પડે છે સામાન્ય આવકમાંથી પોતાનું જીવન ન ચાલી શકે એટલા માટે અમારી એક જ માગણી છે કે અમારું પગાર ધોરણ સરકાર નક્કી કરે અને અમે ગામ લોકોની સેવા કરી શકીએ અને આ ખેડૂતો જે હેરાન થાય છે એમને અમને પણ દુઃખ થાય છે કે આ ન હેરાન થવા જોઈએ તો અમારી માગણીઓ જલ્દી પૂરી થાય સરકાર કર્મચારીઓ હડતાલ પર છે કર્મચારીનું કહેવું છે કે તેમનો કોઈ પગાર નથી સામાન્ય જે કમિશન છે તેનાથી તેઓ ગુજરાન ચલાવે છે અને સરકાર તેમની માંગણીઓ સ્વીકારે તો ખેડૂતો જે પડતી હાલાકી છે દૂર થાય કુલદીપ પરમાર ટીવી નાઇન